અમદાવાદ કાયદાનું રક્ષણ અને પ્રજાની સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એ અમદાવાદ પોલીસ ચર્ચામાં આવી છે. આજે ફરી એકવાર ખાકી ઉપર ડાઘ લાગ્યો હોય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ વાસણામાં ખોડિયાર નગર પાસે પોલીસ જવાને નશાની હાલતમાં અકસ્માત કર્યો છે. નશાની હાલતમાં પરિવાર ઉપર ગાડી ચડાવી હતી અને બાળક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં નશામાં ધૂત પોલીસ જવાને પરિવાર ઉપર કાર ચડાવી દેતા હડકંપ મચ્યો છે. અમદાવાદમાં વાસણામાં ખોડિયાર નગર પાસે આ ઘટના બની છે, જ્યાં પોલીસ જવાને નશો કરી કાર ચલાવી હતી અને નશામાં એટલો ધૂત હતો કે તેણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને બાળક સહિત 3 જણાને કારે કચડી દીધી હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કરનાર ચાલકની કારમાંથી જ પોલીસની પ્લેટ મળી આવી છે. અકસ્માત કર્યા બાદ પોલીસ જવાન નાસી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. તેમાં અમદાવાદના વાસણા અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે. કાર ચલાવનાર પોલીસ કર્મી હોવાનો ખુલાસો થયો છે તથા કાર ચલાવનાર વિજય સોલા પોલીસ મથકનો કર્મી છે. પોલીસે વિજયની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કર્યો છે. વાસણામાં અકસ્માતનો ભોગ બનનારની સાથે વાત થઈ છે, જેમાં ઇજાગ્રસ્તે જણાવ્યું છે કે ફિલ્મ જોવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો અને કારે ફૂલ સ્પીડમાં આવીને ટક્કર મારી હતી. એકચ્યુઅલીમાં કાલ રાતના અમે રાજસ થિયેટર બાજુ પિક્ચર જોવા જતા હતા પરિવાર સાથે. તો જે બી શાહ કોલેજની ગલીમાં હું વળ્યો, ત્યાંથી સહેજ આગળ ગયો ત્યાં સામેથી પૂરપાટ ઝડપ્યા કાર આવી અને અમને અડફેટમાં લઈ લીધા. અને જેવા અડફેટમાં લીધા એટલે મારી આંખ ત્યાં ને ત્યાં બંધ થઈ ગઈ. સીધી મારી આંખ ખુલી એસવીપીમાં. ત્યાંથી મને કોણે 108 બોલાવી, કોણે શું કર્યું, કેવી રીતના મને લઈ ગયા મને કંઈ જ ખબર નથી. મારા વાઇફને પણ ફ્રેક્ચર થયું છે, મોટા દીકરાને પણ ફ્રેક્ચર થયું છે અને નાના દીકરાનું તો અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે. 2 વર્ષનો જ છે, એનું ઓપરેશન અત્યારે એસવીપીમાં ચાલી રહ્યું છે. એટલે બસ હવે આ વસ્તુ થવી ના જોઈએ. હવે કોણ કોઈ પણ હોય, પોલીસ કર્મી હોય કે સાદો ઇન્સાન હોય, પણ એને એક પોતાનો કંટ્રોલ હોવો જ જોઈએ ગાડીમાં, કે જે ગાડી ચલાવે છે તો એને એનો કંટ્રોલ હોવો જ જોઈએ. અને એમાં પણ બીજી મને કંઈ ખબર છે નહીં, પણ સ્થાનિક લોકો એવું બધું પકડ્યા અને બોલ્યા અને પછી ત્યાંથી એ લોકોએ જ મારી હેલ્પ કરી કે ત્યાંથી 108 બોલાવી. મને બેભાન હાલતમાં બી 108 પણ લઈ ગયા, એમનો પણ આભાર. ત્યાં જઈને ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી, એના લગભગ 1.5 કલાક પછી મને ભાન પણ આવ્યું અને પછી ખબર પડી કે હું અહીંયા હોસ્પિટલમાં આવી ગયો છું.